શરદ પૂનમની બીજી રાત એટલે ચંદી પડવો અને ચંદી પડવા નિમિત્તે બાબુભાઈ મીઠાઈવાળાએ વિવિધ પ્રકારના ફ્લેવર્સની ઘારી સુરતી લાલાઓ માટે બનાવી છે. ખાવા પીવાના શોખીન સુરતી લાલાઓ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ચંદી પડવા નિમિત્તે સુરતની ઘારી દેશ વિદેશમાં પ્રખ્યાત છે ત્યારે સુરત શહેરમાં ઘારી બનાવતા વિક્રેતાઓ ચંદી પડવા નિમિત્તે પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે, જેમાં શહેરમાં છેલ્લા 85 વર્ષોથી પોતાની નામના ધરાવતા બાબુભાઈ મીઠાઈવાળાએ આ વખતે સુરતી લાલાઓ માટે વિવિધ ફ્લેવરવાળી ઘારીઓ લઈને આવ્યા છે. દર વર્ષની સરખામણી આ વખતે ઘારીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેને પગલે એબી ન્યૂઝ ચેનલની ટીમે બાબુભાઈ મીઠાઈવાળાના સંચાલક સાથે ખાસ વાતચીત કરી વધુ વિગત જાણવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. શરદ પૂનમની બીજી રાત એટલે ચંદી પડવો. સુરતી લાલાઓ આ વખતે ગરબાઓ ઘૂમ્યા છે ત્યારે આ વખતે ઘારી પણ ઝાપટશે. જે દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો એબી ન્યૂઝ ચેનલ, તમારી સાથે હું છું લલિત શાહ. જે સુરત શહેરના અંદર જે સુરતી લાલાઓ છે ખાવા પીવાના શોખીન તરીકે દેશ વિદેશમાં વિખ્યાત છે, પોતાનું નામ ધરાવે છે, ત્યારે આ વખતે ચંદી પડવાના દિવસે ઘારી ખાવાની જે પરંપરા છે તે આ વખતે ફરી ચાલુ રહેશે, જીવિત રહેશે. ત્યારે આપને જે સુરત શહેરના અંદર બાબુભાઈ મીઠાઈવાળા જે છેલ્લા 85 વર્ષથી મીઠાઈ ક્ષેત્રમાં પોતાનું નામ કરીને બેઠા છે અને દેશ વિદેશમાં ગુજરાત રાજ્યમાં તેમજ સુરત શહેરના અનેક જિલ્લાઓમાં પોતાની ઘારીઓ મોકલે છે અને સુરતી લાલાઓને પોતાનો ટેસ્ટ જે સુરતમાં ઘારી છે તેનો ટેસ્ટ દેશ વિદેશમાં પણ મળી રહે છે. આપણી સાથે બાબુભાઈ મીઠાઈવાળાના જે સંચાલક છે આપણી સાથે ઉપસ્થિત છે, આપણે એમની સાથે વાતચીત કરીશું. જી સાહેબ, બાબુભાઈ મીઠાઈવાળા છેલ્લા કેટલા વર્ષથી સુરત શહેરના અંદર પોતાની સેવા આપી રહ્યું છે? છેલ્લા 85 વર્ષથી અમે સેવા આપીએ છીએ. સિન્સ 1934 મારા ફોરફાધરથી આ પેઢી ચાલી આવે છે. જી સાહેબ, ખાવા પીવાના શોખીન સુરતી લાલાઓ માટે આ વખતે તમે ઘારી લઈને આવ્યા છો, કેવું લાગી રહ્યું છે અને કેવી નવી પ્રકારની ઘારીઓ તમે લઈને આવ્યા છો? જનરલી લોકો સુરતી ઘારી પસંદ કરે છે, પણ અમે યંગ જનરેશનને એટ્રેક કરવા માટે નવી વેરાઇટીઓસ કાઢી છે. એમાં જેમાં એક્ઝામ્પલ આ વખતે સુરતમાં સૌ પ્રથમવાર બિસ્કોફ અને નટેલા ઘારી પહેલીવાર અમે બનાવી રહ્યા છીએ. જી સાહેબ, આ જે બે પ્રકારની નવી નવી ઘારીઓ છે કેવા પ્રકારનું ટેસ્ટ રહેશે અને લોકોને ખાવામાં કેવા પ્રકારનો આનંદ આવશે? બિસ્કોફ બેઝિકલી કુકીઝ બિસ્કિટ ટાઈપ કાઇન્ડ ઓફ ફ્લેવરમાં આવશે અને નટેલા બધાને ખબર જ છે કે કેવું હશે. નટેલા એટલે ચોકલેટી ફ્લેવરમાં એક વ્યવસ્થિત ઘારી છે, પ્લસ તદુપરાંત મેંગો, ઓરેન્જ, સ્ટ્રોબેરી, ચોકલેટ, બટરસ્કોચ અને અફઘાની આ બી વેરાયટી અમે સાથે રાખીએ છીએ. તમે એક દિવસમાં મતલબ જે શરદ પૂનમ આવે છે તેના જે 4-5 દિવસ પહેલાંથી ઘારી બનાવવાનું સ્ટાર્ટ કરો છો, કેટલા કિલો તમે ઘારી બનાવો છો અને તમે કઈ કઈ જગ્યાએ તમારી ઘારીઓ મોકલો છો? તકરીબન અમે 4-1 ટન જેવી ઘારી સુરત શહેરમાં વેચીએ છીએ અને તકરીબન 500 કિલોથી 1 ટન જેવી ઘારી એક્સપોર્ટ કરીએ છીએ, જેમાં મહારાષ્ટ્ર, વેસ્ટ બેંગલ, કર્ણાટકા, પ્લસ યુએસ, યુકે, ઓસ્ટ્રેલિયા બધે ઘારી મોકલીએ છીએ. જી સાહેબ, તમારા ત્યાં સાહેબ દરેક દુકાનમાં મોટી મોટી ઘારીઓ જોવા મળે છે, તમારા ત્યાં સ્પેશિયલ નાની ઘારી છે, એ નાની ઘારી બનાવવાનો પાછળનું મુખ્ય કારણ શું છે? નાની ઘારી બનાવવાનો એક મહત્ત્વનો હેતુ એ છે કે જેમાં એક મોટી ઘારી તમે કટ કરીને ખાવ એના કરતાં આખી ઘારી સિંગલ પીસમાં ખાવાની મજા અલગ આવે એ માટે અલગ મોનોપોલીથી અમે બનાવીએ છીએ. સાહેબ, જે કોરોના મહામારી બાદ તમામ પ્રકારની વસ્તુમાં ભાવ વધારો થયો છે, શું તમને શું લાગે છે ઘારીમાં આ વખતે ભાવ વધારો થયો છે? હા જી, બિલકુલ. જીએસટી પણ લાગી ગયું છે, પ્લસ ઘીની મોંઘવારી થઈ ગઈ છે, લેબર પણ મોંઘું થઈ ગયું છે, માવો પણ મોંઘો થઈ ગયો છે, એટલે આ વખતે પણ ઘારીનો ભાવ 80 રૂપિયાથી 120 રૂપિયા વધ્યો છે. જી સાહેબ, નવરાત્રિના અંદર જે મોટર વ્હીકલ છે તેમના ધંધાને નવરાત્રિ ફળી ગઈ છે, તમને શું લાગેલું છે કે આ જે ઘારીની સિઝન જે અત્યારે ચાલુ થશે કેવા પ્રકારની ઘરાકી રહેશે અને કેવા પ્રકારનો તમને રિસ્પોન્સ મળશે? કોઈ પણ આપત્તિ આવે ગમે તે આવે, સુરતીઓ હંમેશા ખાવા પીવામાં મોજીલા રહે છે અને ખાશે બી અને આજીવન ખાતા બી રહેશે અને 100% આ વખતે પણ ઘારી અને ભૂસાનું સેવન કરશે જ કરશે. જે દર્શક મિત્રો તમે જોયું છે તેમ જે બાબુભાઈ મીઠાઈવાળા છે જે સુરત શહેરના અંદર છેલ્લા 85 વર્ષથી પોતાની સેવા આપી રહ્યા છે, ત્યારે આ વખતે ફરી ચંદી પડવાના જે બીજા દિવસે જે ઘારી ખાવાની જે પરંપરા છે, શરદ પૂનમના રાતની જે ચંદી પડવાનું જે ઘારી ખાવાની પરંપરા છે, જે સુરતી લાલાઓ વર્ષોથી જાળવતા આવ્યા છે અને હજુ પણ જાળવશે તેવું માનવાનું છે. કેમેરા પર્સન રાજેશ બખિયા સાથે લલિત શાહ, એબી ન્યૂઝ સુરત.